मित्रों, आजना वीडियो में आपणे गुजराती धोरण 12ना गुजराती विषय वस्तुनी चर्चा करीशुं, जेमां जोईए पाठ नंबर 6 उछीनू वागनाराओ, जेमां सौ प्रथम आपणे प्रश्नोना सविस्तर जवाब जोईए, जेमां एक छे उछीनू वागनाराओना स्वभावनी खासियतो तमारा शब्दोमां लखो। तो जवाब छे, उछीनू मागनारोना स्वभावनी खासियतो હોય છે, જેમ કે તેઓ સામેવાળા પાસે કોઈ પણ વસ્તુ માગતા અચકાતા નથી, તે બાબતમાં તેઓ દૃષ્ટ, નિર્લજ અને બિદરકાર હોય છે। તેમની પાસે જે કોઈ ઉછીનું માગવા જાય તો તેને કોઈને કોઈ બહાનું કાઢી વસ્તુ આપવાનું ટાળે છે। તેઓ ઉછીની લીધેલી વસ્તુ બેપરવાહીથી વાપરે છે। એ લીધેલી વસ્તુ ભાગી તૂટી જાય તો તેઓ વસ્તુનો વાંક કાઢે છે अथवा उछीनू अपनानू। तेओ उछीनू अपनानी वस्तुओं पर पोतानो कब्जो होय ते रीते वर्ते छे। तेओ लेश मात्र शरमाया वगर वारंवार वस्तुओं मागता रहे छे। सामेनी व्यक्तिने तेनी जरूर छे के नहीं तेनो पण ते विचार करता नथी। तेमनामां उछीनू मागवानो पण विवेक होतो नथी। तेओ सामान्य वस्तुथी मांडीने कीमती घरेणा जेवी वस्तुओ पण बेधड़क मागी सके छे। અને જો આપવાની ના પાડે તો કાં તો શરમમાં નાખીને અથવા તો પરાણે લઈ જાય છે। પ્રશ્ન નંબર 2 જોઈએ। ઉછીનું માગનારા નિબંધના શીર્ષકની યથાર્થતા ચર્ચો। જવાબ, ઉછીનું માગનારા એ હાસ્ય નિબંધ છે। એમાં ઉછીનું માગનારની ખાસિયતો, તેમની વૃત્તિઓ તેમજ પરસ્પર તેમના વ્યવહારો દ્વારા લેખક હાસ્ય નિષ્પન્ન કરવામાં સફળ રહ્યા છે। એ માટે લેખકે કેટલાક પાત્રોનું સરળ ભાષામાં રમૂજી શૈલીમાં નિર્માણ કર્યું છે। લવિંગ બહેન, ગીધ દ્રષ્ટિવાળા ગીધુભાઈ અને મિની દ્રષ્ટિવાળા મીનાબહેન દંપતિ અને અંતે ઉસી ડોસી, આવા ઉસીનું માગનારાઓ માટે માગવું તે તેમનો જન્મસિદ્ધ અધિકાર હોય તેમ માને છે। તેના માટે તેઓ કોઈની શરમ રાખતા નથી। વસ્તુઓ જેવી લીધી હોય તેવી જ હાલતમાં વગર માંગે સમયસર આપવામાં પણ માનતા નથી। લેખકે ઉછીનું માગનારાઓનો એકતરફી વ્યવહાર સ્વાર્થી મનોવૃત્તિને પણ ખુલ્લી પાડી છે। આ નિબંધના અંતમાં ઉસી ડોસીના પ્રસંગમાં તો બહુ રમૂજ ફેલાય છે। ઉસી ડોસીની માગ અને આકસ્મિક કહો કે ચમત્કાર, પણ પેલા ભલાભોળા વૈદ્યના અવસાનનો પ્રસંગ તથા ડોસી માંદા પડ્યા ત્યારે તેમની નજીક કોઈનું ન ફરકવું, એ ઘટના વાચકને હાસ્યરસમાં તરબોળ કરે છે। આ રીતે જોતાં ઉછીનું માગનારાઓ શીર્ષક યથાર્થ કરે છે। આગળ જોઈએ, પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો, જેમાં એક, ઉછીનું માગનારાઓની નજર કેવી હોય છે? જવાબ, ઉછીનું માગનારાઓની નજર ગીધ જેવી છે। ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલું જુએ છે, તેમ ઉછીનું માગનારાઓની નજર ગીધની જેમ આસપાસના લોકોનું ઉછીનું લેવા માટે ફરતી હોય છે। ઘરમાં કોઈ ચીજ આવે કે તરત જ એ ચીજ માટે લેવા તરફ તેમની નજર હોય છે। એ લોકો એવું માને છે કે નવી આવેલી વસ્તુ એમના માટે જ છે। પ્રશ્ન નંબર 2, કઈ કઈ વસ્તુ ઉછીની લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે? જવાબ, મીઠા મરચાથી શરૂ કરીને ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરીને કેમેરા કે રેડિયો સીધનો સામાન ઉછીનો માગે છે। લોખંડના ગોળા, દાળ ધાણા, મરી મસાલા, રસ કાઢવાનો સંચો, શાક સમારવાનું ચપ્પુ જેવા સાધનો અને ઘરમાં રસ રચીલા ઉપર પોતાનો કબજો હોય તેમ માનીને લઈ જાય છે। આ ઉપરાંત રેશમી કાપડ કે જરી ભરતના કપડાં કે કિંમતી ઘરેણાં ઉછીના લઈને લોકો જીવન વ્યવહાર ચલાવે છે। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 3, લેખક પડોશી દંપતીનું આભાર શા માટે માને છે? જવાબ, ઉછીનું માગનારાઓ ગીધુભાઈ અને મીનાબહેનની માગણી એટલી બધી હોય છે કે લેખક ઘર માટે નવી વસ્તુ લીધી હોય કે નવો સામાન ખરીદ્યો હોય તો તે જોઈને તરત કહે કે સારું થયું, અમારે આના વિના ઘણી આપદા પડતી હતી, હવે કાયમનું સુખ થઈ ગયું। લેખકને ત્યાં એક પણ વસ્તુ એવી નહીં આવી હોય કે જેનો પહેલો ઉપયોગ ગીધુભાઈ અને મીનાબહેને ના કર્યો હોય। ઉછીનું માગનારા આ દંપતીને કારણે તેમણે જરૂરિયાત કરતાં બમણા
દાળ દાણા મરી મસાલા સાધન સામગ્રી અને રસ રચીલું વસાવે છે. આથી લેખક પડોશી દંપનીનો આભાર માને છે. પ્રશ્ન નંબર 4, ઉછીનું માગનારોમાં વિવેક હોતા નથી એવું લેખકને કેમ લાગે છે? એનો જવાબ છે, ઉછીનું માગનારાઓ માગવું એ એમનો હક હોય તેમ માનવામાં કોઈ લાજ શરમ રાખતા નથી. ઉછીનું માગનારાઓ એ પણ વિચારતા નથી કે આપનારને એની જરૂર હશે કે નહીં. ઉછીનું આપનારાઓ પાસેથી તેઓ મોંઘામાં મોંઘી વસ્તુ, કપડાં કે ઘરેણાં પણ બેધડક માગી શકે છે. ઉછીનું આપનારો કોઈ પણ વસ્તુ આપવા માટે આનાકાની કરે તો તેને શરમમાં નાખીને પરાણે લઈને જ જંપે છે. તેમની આવી વૃત્તિને કારણે ઉછીનું માગનારાઓમાં વિવેક હોતો નથી એમ લાગે છે. આગળ જોઈએ પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો, જેમાં એક, લેખકે ઉછીનું માગનારાઓ લેખકને કેવા કહ્યા છે? લેખકે ઉછીનું માગનારાઓને અપરગ્રહી, યાચક વૃત્તિવાળા, દુષ્ટ, નિર્લજ અને બેદરકાર કહ્યા છે. પ્રશ્ન 2, જગતમાં કયો દ્વંદ અનુભવાય છે? જગતમાં શોષક અને શોષિતનો દ્વંદ અનુભવાય છે. 3, ઉછીનું માગનારાઓની શી જવાબદારી આપે છે? જવાબ, ઉછીનું માગનારથી કોઈ વસ્તુ તૂટી જાય તો ઉછીનું આપનારની સાથે જ જઈ તેમણે સારો અને સસ્તો માલ આપવાની જવાબદારી આપે છે. પ્રશ્ન 4, ઉછીનું માગનારાઓમાં કયા ગુણ હોતા નથી? ઉછીનું માગનારાઓમાં કઈ વસ્તુ મગાય અને કઈ વસ્તુ ન મગાય એનો વિવેક હોતો નથી. આગળનું કાવ્ય નંબર 7 જોઈએ, શ્યામ રંગ સમીપે. તેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ જોઈએ, જેમાં એક છે, ગોપી શ્યામ રંગની કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરે છે? જવાબ, ગોપી શ્યામ રંગની વસ્તુઓમાં શ્યામવર્ણ કૃષ્ણ, કસ્તુરીની બિંદી, આંખમાં અજવાનું કાજળ, કોયલનો શબ્દ એટલે કે ટહુકો, શુકનવંતી ગણાતી કાગવાણી, કાળી કંચુકી, જમનાના અંદીર, મરકતમણી, મેઘ એટલે કે કાળા વાદળ, જાંબુ અને વંતાક એટલે કે રીંગણ જેવી તમામ કાળી વસ્તુઓનો ત્યાગ કરે છે. પ્રશ્ન 2, ગોપી શ્યામ રંગની નજીક જવાની શા માટે ના પાડે છે? જવાબ, જે જે કાળા રંગની વસ્તુઓ છે તેમાં સૌમાં એક સરખી કાળા છે એટલે ગોપીને દરેક કાળી વસ્તુમાં કૃષ્ણ જ દેખાય છે, પરંતુ જેમાં કાળા છે તે સૌ કપટી છે એ ગોપીને સમજાય છે. આથી તે શ્યામ રંગની તમામ વસ્તુની નજીક જવાની ના પાડે છે. આગળ જોઈએ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો, જેમાં એક છે, શ્યામ રંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાડી શકે તેવું ગોપીને શા માટે લાગે છે? તો જવાબ છે, ગોપીને દરેક કાળી વસ્તુમાં કૃષ્ણ જ દેખાય છે, કૃષ્ણ પ્રત્યે તે પોતાનો રોષ પ્રગટ કરે છે અને મુખેથી તે નિયમ લે છે કે તમામ કાળા રંગની વસ્તુનો ત્યાગ કરી દેશે. તે સર્વ એક સરખા કપટી છે પણ તે કૃષ્ણ વિના રહી શકે તેમ પણ નથી, એ પણ સાચું છે. કૃષ્ણ પ્રત્યેનો આ કૃત્રિમ રોષ છે અને કૃત્રિમ રોષ થોડો લાંબો સમય ટકી શકે. આથી ગોપીને લાગે છે કે શ્યામ રંગ સમીપે નહીં જવાનો નિયમ પોતે નહીં પાડી શકે. પ્રશ્ન 2, કવિને બધી કાળી વસ્તુઓમાં કપટભાવ શા માટે જોવા મળે છે? જવાબ, ગોપી જે જે કાળા રંગની વસ્તુ જુએ છે તેમાં સૌમાં તેને શ્યામવર્ણ કૃષ્ણ દેખાય છે પણ હકીકતમાં તો તે માત્ર કાળી વસ્તુ જ છે. ગોપીને લાગે છે કે આ વસ્તુઓની કાળાસ્થી જ તે છેતરાય છે અને તે પોતે ગોપી કૃષ્ણ સમજી બેઠે છે. આથી કવિને બધી કાળી વસ્તુઓમાં કપટનો ભાવ જોવા મળે છે. આગળ જોઈએ પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો, જેમાં એક, ગોપી શું નિયમ લે છે? જવાબ, ગોપી શ્યામની નજીક ન જવાનો નિયમ લે છે. પ્રશ્ન 2, આજ થકીનો અર્થ શું કરશો? આજ થકી એટલે આજથી અર્થાત હવે પછી. પ્રશ્ન 3, ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે? શા માટે? ગોપી જમનાના નીરમાં સ્નાન કરવાની ના પાડે છે કારણ કે જમનાના નીર શ્યામ રંગના છે. આગળ જોઈએ પાઠ નંબર 8, અમરનાથની યાત્રાએ. તેના પ્રશ્નોના ઉત્તર જોઈએ, જેમાં એક, અમરનાથ યાત્રામાં જોવા મળતા
प्राकृतिक मनोहर दृश्य पाठना आधारे तमारा शब्दों में लखो। तो जवाब है अमरनाथ यात्रा दरमियान पहलगाम थी चंदनवाड़ी सुधी जता प्रतिक्षणे बदलाता प्राकृतिक मनोहर दृश्यनी शोभा अनेरी छे। कश्मीरनो वैशाख एटले जाने सुंदर जाने वसंत ऋतुनो अवतार। नदी कांठे केवी सुंदर वनराई जोवा मळे छे। सफरजनना झाड ऊपर दूध जेवा श्वेत रंगना फूलना गुच्छा खीली उठ्या होय छे। आ समय आखी कुदरत वसंतावतारथी गेली बनी आनंदमय देखाय छे। માર્ગમાં દરેક મૂળે કુદરત પોતાના સ્વરૂપ બદલે છે। બરફ અથવા સુશોભિત વનરાજીથી વિરાજમાન ઊંચા નીચા શિખરે ચારે બાજુ નજરે પડે છે। પ્રશ્ન નંબર 2 અમરનાથ યાત્રા કઠિન છે એવું સાથી કહી શકાય? જવાબ અમરનાથ યાત્રાએ જવું હોય તો ત્યાં કેટલી જગ્યાએ બરફના ડુંગરો ખડકાયેલા હોય છે, રસ્તો પણ ઘણો વિકટ હોય છે, એટલે ઘોડા પર બેસીને યાત્રા કરવી પડે છે। ત્યાં વરસાદ પડે તો સાંકડા વહેલાઓ પહોળવા અને વેગથી વહેવા માંડે છે, એટલે એ સમયે રસ્તો ઓળંગવો ખૂબ મુશ્કેલ બની જાય છે। પહાડના ઉભડક ઢોળાવમાંથી કોરી કાઢેલી પગથિયું સાંકડી અને લપસણી બની જાય છે, તો ઘોડાના પગ પણ લપસી જવાની શક્યતા ખરી જ। આના પરથી કહી શકાય કે અમરનાથની યાત્રા કઠિન છે। પ્રશ્ન નંબર 3 જોઈએ અમરનાથ યાત્રામાં પ્રવાહિત નદીના પલટાના મનોહર દ્રશ્યો તમારા શબ્દોમાં લખો। તો જવાબ છે અમરનાથ યાત્રામાં શીશ નદી ઉજળા નિર્મળ ઉછાળા મારતી ઉતાવળે વહી જતી હોય છે। આ દ્રશ્ય નિશાળનો ઘંટ વાગી જવાની બીખે ઉતાવળે નિશાળ તરફ ધસતી વાયરાથી ઉડી જતી ઓઢણીને ખેંચી પકડવા મતથી મુગ્ધ કન્યાઓની યાદ અપાવે છે। નીચે ઊંડાણમાં ખડકો ઉપરથી કૂદકા મારતી, કોઈકવાર વધુ ઊંચીથી ભૂસકા મારતી ઉતાવળે દોડતી નાચતી ગાતી અને હસતી શીશ નદી ઉન્માદિતથી અને રંગવતી લાગે છે। એ નદી જાણે તેનું બાળપણ અને યૌવનની અધ વચ્ચે ઉભેલી વનની મધુશ્રી જેવી ભાસે છે। આ તેનું અજબનું રૂપાંતર હોય છે। વહી જતી શીશ નદી ડાહી ઠાવકી શાણી અને ઠરેલ હોય તે પહળો પટપટથી શાંતિથી વહી જતી હોય છે। વળી ઉઘાડું માથું અને ઉડતી ઓઢણી પહેરેલી તોફાની કન્યા જેમ પિતાનું ઘર છોડી સાસરે આવે ત્યારે કેવી વિનમ્ર બની જાય છે, તો માથે સાડલો ઓઢી ગંભીર અને ભારેખમ બની જાય તેવું જ શીસ નદીની પલટાતું રૂપ મનોહર લાગે છે। હવે જોઈએ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો, જેમાં એક છે લેખિકાને કયા કયા નામ પારકા એટલે કે પરાયા લાગે છે? લેખિકાને ગુલમર્ગ કેમ ખિલમર્ગ, ચશ્મેશાહી કે તુક્ત સુલેમાન અગર અચબલ કે ગિરિબલ જેવા નામ પારકા એટલે કે પરાયા લાગે છે? પ્રશ્ન 2 અમરનાથ યાત્રામાં કઈ કઈ સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે? અમરનાથ યાત્રામાં બપોરે જમવા માટેનું ભાથું, થોડી ઘણી મીઠાઈ, થર્મસ તથા નાસ્તા જેવી સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી બને છે। પ્રશ્ન 3 અમરનાથ યાત્રામાં કયા કયા સુંદર સ્થળોના દર્શન થાય છે? અમરનાથ યાત્રામાં વેરીનાગ, સોનમર્ગ કે ટુલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા જેવા હોય છે, ઉપરાંત ચંદનવાડી, ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મેશાહી કે તખ્ત સુલેમાન અગર અચબલ કે ગિરિબલ જેવા સુંદર સ્થળોના દર્શન થાય છે। પ્રશ્ન 4 જોઈએ લેખિકાને અમરનાથ યાત્રામાં કેવા અનુભવો થયા? લેખિકાને નદીની જમણી પડખી રળિયામની ટીકડી ઉપર પાયનના ઝાડની નીચે ઝાડીમાં થઈને વાતો માદક આહલાદક વસંત વાયુના સુસવાટા તોફાની નિશળિયાઓની સિસોટીના સંગીતનો આભાસ કરાવતા હતા। સાંકડી કીડીએથી માર્ગ કપાતા તેમણે શ્રીમતી કૃષ્ણ હઠિસંગ તથા તેમના 2 પુત્રોનો ભેટો થયો। માર્ગમાં દરેક ક્ષણે પોતાનું સ્વરૂપ બદલાતી કુદરતનું કયું સ્વરૂપ શ્રેષ્ઠ તે નક્કી કરવું તેમને માટે શક્ય ન હતું। હરદનના મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ ન કરી શક્યા તેનો તેમને વસવસો રહી ગયો। હવે જોઈએ નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો, જેમાં 1 અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? અમરનાથ યાત્રા અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે? પ્રશ્ન 2 અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે? અમરનાથ યાત્રામાં બરફના ડુંગરો ઓળંગવા
એ અવરોધ વિઘ્નરૂપ છે. પ્રશ્ન 3. લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી? લેખિકાએ અમરનાથ યાત્રા સરસ પાણીદાર ઘોડા દ્વારા કરી. પ્રશ્ન 4. કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે? તો જવાબ, કાશ્મીરમાં વેરીનાગ, સોનમર્ગ કે ટુલિયન તળાવ જેવા મનોહર સ્થળો જોવાલાયક છે. હવે આગળ જોઈએ લોકગીત છે ભવના અબોલા, તેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ જોઈએ. જેમાં એક, નાયિકાએ પતિને મનાવવા સાસા પ્રયત્નો કર્યા તેનું શું પરિણામ આવ્યું? નાયિકાનો પતિ તેનાથી નારાજ થઈ ગયો છે. તેને મનાવવા નાયિકા આ પ્રમાણે પ્રયત્નો કરે છે. નાયિકાએ ડુંગર ખોદીને રહેવા માટે ખાસ ઘર તૈયાર કર્યું છે અને તેમાં કાચના બારણા જડે છે. નાયિકાએ અગરચંદનના ચૂલા બનાવી તેમાં ટોપરાના બળતણ ભર્યા. ખીર બનાવવા દૂધના આંધણ મૂકી તેમાં એક શેર જેટલા ચોખા ઓર્યા છે. આ બધા પ્રયત્નો કર્યા પછી પણ નાયિકાનો પતિ માનતો નથી અને નાયિકા સાથે બોલતો નથી. આથી નાયિકા નિરાશ થઈ મૂંઝાઈ જાય છે અને આ સમસ્યાના ઉકેલ માટે પોતાના પિયરમાં દાદાને સંદેશો મોકલે છે. પ્રશ્ન 2 જોઈએ, નાયિકાએ મોકલેલ સંદેશ લખો. તો જવાબ જોઈએ, નાયિકાનો પતિ નાયિકાથી નારાજ થઈ જાય છે અને અબોલા લે છે. તેની મનાવવા નાયિકા ઘણા પ્રયત્નો કરે છે પણ તેનો પતિ માનતો નથી. અંતે મૂંઝાયેલી નાયિકા પોતાના દાદાને સમસ્યાના ઉકેલ માટે સંદેશ મોકલે છે. દાદા તેને સુખ દુઃખ સહન કરવાની સલાહ આપે છે. ત્યારે નાયિકા ફરીથી પોતાની વ્યથા કહે છે. પોતાની નાજુક પરિસ્થિતિનું વર્ણન કરવા માટે નાયિકા કેટલાક ઉદાહરણો આપે છે, જેમ કે ખેતર ખેડી શકાય પરંતુ ડુંગરને કઈ રીતે ખેડવો, કૂવામાં રહેલા પાણીનો તાગ કાઢી શકાય પરંતુ સમુદ્રના પાણીનો તાગ કઈ રીતે કાઢવો, બળદ હોય તો વેચી શકાય પરંતુ પરણ્યો એટલે કે પતિનો થોડું વેચી દેવાય, કાગળ હોય તો વાંચી પણ લેવાય પરંતુ નસીબમાં શું લખ્યું છે તે કેમ વાંચવું. અંતે નાયિકા કહેવા માગે છે કે પતિનો સાથ હોય તો સાસરીમાં ગમે તેવા દુઃખ વચ્ચે પણ રહી શકાય, પરંતુ જો પતિ જ નારાજ થઈ જાય તો એ કઈ રીતે સહન થાય. આગળ જોઈએ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. જેમાં એક, કાચના કમાડ દ્વારા નાયિકાની સી વેદના પ્રગટી છે? કાચના કમાડ દ્વારા નાયિકા સૂચવે છે કે કાચના કમાડને જેમ જતન કરીને સાચવવું પડે તેમ આ સંબંધને સાચવવો પડશે. હવે તેને જીવનભર પતિના અબોલા સહન કરવા પડશે. પતિ સાથેના તેના સંબંધની સ્થિતિ કાચના કમાડની જેવી નાજુક થઈ ગઈ છે. આમ અહીં નાયિકાની વેદના કાચના કબાટ શબ્દ દ્વારા રજૂ થઈ છે. પ્રશ્ન 2, નાયિકા શો સંદેશો મોકલાવે છે? જવાબ, નાયિકાનો પતિ તેનાથી નારાજ છે અને અબોલા લીધા છે, તેથી નાયિકા પોતાના પિયરમાં દાદાને સંદેશો મોકલાવે છે. નાયિકા પોતાના પર દુઃખ આવી પડ્યા છે તેનો સંદેશો મોકલાવે છે. પ્રશ્ન 3, નાયિકાએ કયા કયા દુઃખ વેઠવા પડ્યા છે? જવાબ, નાયિકાનો પતિ તેનાથી નારાજ થઈ ગયો છે. નાયિકાએ પતિને મનાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા છતાં તેનો પતિ માનતો નથી. પત્ની તેની સાસરીમાં તેના પતિના સહારે રહેતી હોય છે. પત્નીને જો પતિનો સાથ હોય તો સાસરીમાં ગમે તેવું દુઃખ હોય તો પણ તે સહન કરી શકે છે, પરંતુ જો પતિ જ તેનો સાથ ન આપે તો એનાથી મોં ફેરવી લેતો તેનાથી સહન થતું નથી. અહીં નાયિકા સાથે પણ આવું જ કંઈક થયું છે. આમ નાયિકાને દુઃખ વેઠવું પડ્યું છે. આગળ જોઈએ પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. જેમાં એક, લોકગીતની નાયિકા શા માટે વ્યથિત છે? જવાબ, લોકગીતની નાયિકા વ્યથિત છે કારણ કે તેના મનાવવાના અથાક પ્રયત્નો પછી પણ તેનો પતિ માનતો નથી, તેની સાથે બોલતો નથી. પ્રશ્ન 2, લોકગીતની નાયિકા કોને સંદેશ લઈ જવાનું કાર્ય સોંપે છે? લોકગીતની નાયિકા સાંભળીને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે. 3, નાયિકા કોને સંદેશ મોકલવા ઝંકે છે? નાયિકા પોતાના પિયરમાં દાદા એટલે કે પિતાને સંદેશો મોકલવા ઝંકે છે. પ્રશ્ન 4, પિતાએ પુત્રીને શી સલાહ આપી? જવાબ, પિતાએ પુત્રીને સલાહ આપી કે સાસરામાં સુખ તો સૌ ભોગવી જાણે પણ દુઃખ સહન કરે તે જ ખાનદાન કહેવાય. આગળ જોઈએ 10, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ.
જેમાં પ્રશ્ન નંબર એક, નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો. જેમાં એક જોઈએ, યુધિષ્ઠિરનું યુદ્ધ વિષાદ નાટકના કથાવસ્તુને તમારા શબ્દોમાં આલેખો. કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ કુરુક્ષેત્રમાં પૂરું થઈ ગયું છે અને પાંડવો વિજય બન્યા છે. તે યુદ્ધમાં કૌરવોએ મૃત્યુ પામ્યા છે. કૌરવોની ઉત્તર ક્રિયા કરીને પાંડવો બેઠા છે. બધા પાંડવોમાં યુધિષ્ઠિર સૌથી વધારે દુઃખી છે. તેનું મન અત્યંત વિષાદમાં છે. યુદ્ધમાં પોતાના સ્વજનોને ગુમાવવાનું દુઃખ તેમને વ્યથિત કરી રહ્યું છે. તેઓ અત્યંત નિરાશાભરી વાતો કરી રહ્યા છે. શ્રી કૃષ્ણ, નારદજી, વેદ વ્યાસજી અને અન્ય પાંડવો તેમણે સમજાવવા માટે પ્રયત્નો કરે છે. દ્રૌપદી પણ ભરી સભામાં પોતાનું જે અપમાન થયું હતું તેની યાદ અપાવી યુધિષ્ઠિરને સમજાવવા પ્રયત્ન કરે છે. શ્રી કૃષ્ણ પણ તેમણે ભૂતકાળ ભૂલી પાસે આવી રહેલા ભવિષ્યને અપનાવવા માટે કહે છે. આ તરફ યુધિષ્ઠિર દ્રૌપદીને કહે છે કે તેને ફક્ત તેનું પોતાનું દુઃખ જ દેખાય છે. હસ્તિનાપુરની હજારો સ્ત્રીઓ કે જેને પોતાના પિતા, પતિ, પુત્ર કે ભાઈને ગુમાવ્યા છે તેનું આક્રંદ શા માટે સંભળાતું નથી. તેમણે એમ લાગે છે કે મારા એક માટે કેટલી સ્ત્રીઓ વિધવા બની, કેટલી માતાઓએ પોતાના લાડકવાયા ગુમાવ્યા. યુદ્ધમાં મૃત્યુ પામેલા લોકોના લોહીથી નીકળતો મુકુટ પહેરવાની હિંમત યુધિષ્ઠિરમાં નથી. યુધિષ્ઠિરને એક નાનકડા પેટ માટે આવડું યુદ્ધ કરીને રાજપાટ મેળવવું વ્યર્થ લાગે છે. તેઓ પોતાનો નિર્ણય જણાવે છે કે તેઓ પ્રજાના ચાકર થઈને રહેશે. તેઓ વનમાં ચાલે જશે. રાજ્યની સ્ત્રીઓના વિલાપો તેમના કાનમાં ગુંજ્યા કરશે. યુધિષ્ઠિર ભાવાવિશમાં આવી બેભાન થઈ જાય છે. એ વખતે અન્ય પાંડવોને પાંચાલીને પણ પોતાની ભૂલ સમજાય છે અને યુધિષ્ઠિર સાથે સહમત થાય છે. અંતે શ્રી કૃષ્ણે પણ યુધિષ્ઠિરની વાત સાચી લાગે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર બે, યુધિષ્ઠિરને શા માટે વિષાદ થાય છે? તો જવાબ છે, યુદ્ધનો અંત આવ્યા પછી યુધિષ્ઠિર ખુશ નથી. યુદ્ધમાં મળેલા વિજયને તેમને કોઈ જ આનંદ નથી. તેમનું મન વિષાદથી ભરાઈ જાય છે. યુધિષ્ઠિરને એમ લાગે છે કે આ જે કંઈ થયું તે પોતાના કારણે જ થયું છે. પોતાના જ હાથો વડે પોતાના પિતરાય ભાઈઓને મારવાનો તેમને અત્યંત અફસોસ થાય છે. સ્વજનોના લોહીથી નીકળતો રાજમુકુટ પહેરવાની હિંમત યુધિષ્ઠિરમાં નથી. પોતાની રાજપાટની ભૂખમાં હજારો સ્ત્રીઓએ પોતાના પતિ, પિતા કે ભાઈઓ ગુમાવ્યા તેને યુધિષ્ઠિરને અત્યંત ગ્લાનિ થાય છે. સ્ત્રીઓનું આક્રમણ તેમના મનને વિષાદ પહોંચાડે છે. તેમને એમ લાગે છે કે તેઓએ કૌરવોની ખરાબ વૃત્તિઓ, લાલચ, નિર્દયતા સામે લડવાનું હતું તેના બદલે તેઓ તેમના શરીર સાથે લડી બેઠા તેનો અત્યંત અફસોસ છે. આ યુદ્ધમાં તેમણે પોતાના ગુરુ, પિતામહ, દ્રૌપદીના પાંચેય પુત્રો અને નજીકના સ્વજનો ગુમાવ્યા. તેથી આ વિજય તેમને પરાજય કરતાં પણ આકરો લાગે છે. પશ્ચાતાપનો અગ્નિ યુધિષ્ઠિરને બાળી રહ્યો છે. અન્ય પાંડવો, નારદજીએ, વેદવ્યાસજી, શ્રીકૃષ્ણ, દ્રૌપદી સૌ તેમને સમજાવવા પ્રયત્નો કરે છે પણ તેને કોઈ જ અસર યુધિષ્ઠિર પર થતી નથી. આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ, યુધિષ્ઠિરના મુખ્ય યુદ્ધની ભયાવહતા કેવી રીતે વ્યક્ત થઈ છે? કૌરવ પાંડવોનું યુદ્ધ અત્યંત વિકરાળ અને ભયાનક હતું. યુધિષ્ઠિરના મુખ્યથી આપણે આ યુદ્ધની ભયાવહતા કેવી હતી તે જાણી શકીએ છીએ. યુધિષ્ઠિરના અનેક વિધાનોમાં યુદ્ધની ભયાનકતા પ્રકટ થાય છે. યુધિષ્ઠિરને આ યુદ્ધ કરવાનો અત્યંત પસ્તાવો થાય છે. આ વિજય તેમની પરાજય કરતાં પણ વધારે આકરો લાગે છે. યુધિષ્ઠિરને એમ લાગે છે કે મારા પિતરાય ભાઈઓના હાડમાંસ ખેંચી ન કાઢ્યા હોત તો સારું થાત. દુર્યોધનની સાથળના ટુકડા કર્યા, દુશાસનને પણ માર્યો, પિતામહ, ગુરુ વગેરેનો સંહાર કર્યો, દ્રૌપદીના પાંચ પુત્રો પણ યુદ્ધની આગમાં હોમાઈ ગયા છે. આ લોહિયાળ યુદ્ધથી મારા હાથ પર લોહિયાળ થઈ ગયા છે. મારા કારણે રાજ્યની સ્ત્રીઓએ પોતાના પતિ, પુત્ર, પિતા કે ભાઈને ગુમાવ્યા છે. પોતાના સ્વજનોની યાદમાં આક્રંદ કરતી સ્ત્રીઓના અવાજ તેમને દસેક દિશાથી આવે છે. આખો સંસાર સળગી રહ્યો હોય તેવો તેમની ભાસ થાય છે. નગરજનોમાં વિલાપ અને આક્રંદની ચીસો વચ્ચે લોહી નીકળતો મુગુટ પહેરવાની હિંમત મારામાં નથી. મારે ગયેલા સૈનિકોના મડદા પર પગ મૂકીને રાજમુકુટ હું પહેરી ન શકું. આવા અનેક વિધાનો
દ્રશ્યોનું વર્ણન યુધિષ્ઠિરના મુખેથી થયું છે, જે યુદ્ધની ભયાવહતા વ્યક્ત કરે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરો. તો જવાબ જોઈએ, યુદ્ધ જીત્યા બાદ યુધિષ્ઠિર પ્રચ્છતાપને કારણે અત્યંત દુઃખી છે. પોતાનો વિજય તેમને પરાજય કરતાં પણ વધારે આકરો લાગે છે. તેમને પોતાના ભાઈઓને દુર્વતીની સામે લડવાને બદલે તેમના શરીરો સામે લડવાનો અત્યંત પસ્તાવો થયો છે. તેઓ પોતાની ગ્લાની અન્ય પાંડવો અને દ્રૌપદી તથા શ્રીકૃષ્ણ સમક્ષ રજૂ કરે છે. બધા તેમને સમજાવવાનો ખૂબ પ્રયત્નો કરે છે, પરંતુ યુધિષ્ઠિરનું મન કોઈ રીતે માનતું નથી. તેઓ મક્કમતાથી નિર્ણય કરે છે કે તેઓ રાજપાટ ભોગવશે નહીં, તેઓ પ્રજાના સેવક બનશે અને સિંહાસન પર બેસીને સત્તા નહીં ભોગવે. કેટલાય પોતાના સ્વજનો ગુમાવ્યા, તેમને દોષી પણ તેઓ તેમ યુધિષ્ઠિર માને છે. રાજ્યની સ્ત્રીઓના વિલાપના અવાજો તેમના કાનોમાં ગુંજ્યા કરે છે. આટલું વ્યક્ત કરીને યુધિષ્ઠિર ભાવવેશમાં આવી બેભાન થઈ જાય છે. યુધિષ્ઠિરની આ હાલત જોઈ ભીમને પણ એમ થાય છે કે હું જ પાપી હતો. અર્જુન પણ કબૂલ છે કે મને જ મારા ગાંડીવનું અભિમાન હતું. દ્રૌપદી પણ વિચારે છે કે મારા જ પાપનું આ પરિણામ છે. આમ યુધિષ્ઠિરના શબ્દો સાંભળી સૌએ પોતાની ભૂલનું ભાન થાય છે અને પ્રાયશ્ચિત રૂપે પોતાના ગુનો કબૂલ કરે છે. અંતે શ્રીકૃષ્ણ પણ એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું આટલા શબ્દો બોલીને પોતાનું વાક્ય અધૂરું છોડી દે છે. શ્રીકૃષ્ણનું અધૂરું છોડેલું વાક્ય એ વાતનો સંદેશ આપે છે કે માનવ શરીર સાથે લડવા કરતાં એમનામાં રહેલી દુર્વૃત્તિ સામે લડવું જોઈએ. આમ આ રીતે નાટકનો અંત આવે છે. હવે આગળ જોઈએ પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો, જેમાં એક છે, યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કઈ રીતે કરવા માગે છે? જવાબ, યુદ્ધમાં ભીષણ હત્યાકાંડ થયેલ છે, જેને કારણે યુધિષ્ઠિર અત્યંત વ્યથિત છે. યુદ્ધમાં થયેલા લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કરવા તેઓ સૌને છોડીને વનમાં ત્યાગી જીવન જીવવા માગે છે. યુદ્ધમાં પોતાના સ્વજનો માર્યા ગયા, કેટલાય સ્વજનોના લોહી રેડાયા. પોતાનો વિજય યુધિષ્ઠિરને રક્ત રંજિત લાગે છે અને તેથી તેમને તે વિજય નહીં પરંતુ પરાજય લાગે છે. આથી યુધિષ્ઠિર વનમાં જઈ તપ કરી શુદ્ધ થવા માગે છે અને પોતાના રક્ત રંજિત હાથ ધોઈને પોતાના પર લાગેલો કલંકનું પ્રાયશ્ચિત કરવા માગે છે. પ્રશ્ન નંબર 2, પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિરને શું કરવું છે? જવાબ જોઈએ, યુદ્ધમાં થયેલા ભીષણ હત્યાકાંડ અને પોતાના સ્વજનોને ગુમાવ્યાને કારણે યુધિષ્ઠિર અત્યંત વ્યથિત અને નિરાશ છે. પોતાને મળેલો વિજય પણ તેમને પરાજય લાગે છે. પરાજિત કરવા માટે તેઓ વનમાં પોતાનું શેષ જીવન ગાળવા માગે છે. પવનના ગોઠિયા બનીને વનની કોતરોમાં કલેવરને ફેંકી દેવા માગે છે. જંગલોમાં ભટકવા માગે છે અને યુગોથી ઉભેલા વૃક્ષને પૂછવા માગે છે કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટ્ટી છે? જેમ પર્વતના હૃદયનું દરદ વહેતા ઝરણા સાથે વહી જાય છે, તેમ ઝરણાની સાથે સંસારનું દુઃખ રડવું છે. સાગરનો વડવાનળ બુઝાવવા જતી સરિતાઓને પૂછવા માગે છે કે સંસારનો દાવણ સમાવવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં. આગળ જોઈએ પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો, જેમાં એક છે, યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય શા માટે લાગતો નથી? જવાબ, યુધિષ્ઠિર વ્યક્તિ ઉપર નહીં પરંતુ વ્યક્તિની ખરાબ વૃત્તિઓ પર વિજય મેળવવા માગતા હતા, તેથી યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય લાગતો નથી. પ્રશ્ન નંબર 2, અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે? યુધિષ્ઠિર પ્રચ્છતાપને કારણે ભાવાવેશમાં આવી જાય છે અને અંતે બેભાન થઈ જાય છે. પ્રશ્ન 3, વનની વિટંબના શાના કારણે સારી હતી? વનની વિટંબના યુદ્ધમાં થયેલા ભીષણ હત્યાકાંડ પછી મળેલી સમૃદ્ધિ કરતાં સારી હતી.